અક્રમ માર્ગ કહો છો એ અક્રમ માર્ગ એટલે આ પરંપરાથી જુદો માર્ગ. હા જુદો માર્ગ છે. 10 લાખ વર્ષથી 1 કરોડ તો નિમિત્ત થઈ ગયો આ માર્ગ. તો માર્ગ ધોરી માર્ગ પેલો ક્રમિક છે. ધોરી માર્ગ કયો કે જે તે ક્રમિક. અને આ આ તે કોને અપવાદ માં જાય છે. અપવાદ 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 તરીકે 10 લાખ વર્ષે આવશે દરેક તો કેટલાક માણસો પૂંચાવી હોય તો લાભ ભરી જાય છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ પ્રગતિ. અને આક્રમ એટલે લિફ્ટ માર્ગ. લિફ્ટ માર્ગ તો નિમિત્ત બની ગયો. પણ એમાં મુખ્ય પગથિયા કયા અક્રમ માર્ગ માં? પગથિયા ના હોય ને, પેલા 4 પગથિયા હોય છે. બીજી વાત કે તમે કે દુકાન તમને સ્થાપી દીધી, દુકાન સ્થાપી દેવાની વાત કહી ને તમે. દુકાન સ્થાપી તો દઈએ છીએ પણ પાછી અમારી પાસે પાછા વચ્ચે અમે થોડા થોડા માલિક થઈ જાય પાછા. અમારે હાથમાં પાછી ડ્રાઇવિંગ સીટ આવી જાય છે ને, એ સમર્પણ સતત સમર્પણ રહે કેમનું? રહેશે જ. એ તો તમને ભાસે જ એવું. હા રહેશે જ. હું જો કહું છું તમને એમ લાગે કે મને રહેતું નહીં, હું કહું તમને રહેશે, એ તમને ભાસે જ એવું. ના અમે આમ જઈ અને પાછા આવી જઈએ છીએ. પાછા અમે ગયા રહેતા ને આવ્યા ને તો ભાસે જ એવું. તો બધું અમને અમારું એ ભાસતું જ હોય ખાલી પરમાનંદ માં રહીએ ને. અનાજ નો અભ્યાસ પેલો નો છે ને, ભાજ્યા કરે કે આમ થયું છે, આમ થયું, આમ થયું. પછી અમને સંસારિક વ્યવહાર કરી કામ કરવાના આવે એટલે પેલું તો એ ભાષ્યમાં જ જગત આવીને ઉભું રે નાખું. એ બાર નું જગત આવીને ઉભું રહે છે ને તે વખતે તું જે તનમાય કા થઈએ ને, એ તો અનાદિ નો અભ્યાસ એટલે પાછું તો આગળ ભાષ્યમાન એટલે લાગે છે કામ હશે. ચંદ્રકાંત થાય તો વાકી રૂપમાં હોય. પણ એ તો એ જ કહું છું કે અમે એક બાજુ એ સમર્પણ કરીએ છીએ, સમય મળે ત્યારે તમે હો ત્યારે. પણ પાછો પણ બાજુ તે વખતે ચંદ્રકાંત પણ કામ કરવા જતા આવી જાય છે ને પાછું. ના એ આવે જ નહીં, એવું બને જ નહીં. એ તમને ભાસે જેટલું બધું તમને બને જાય છે એવું લાગે છે, એ બધું ભાસે છે. એ બરોબર છે. પણ એ અમારું બધું અમારો આનંદ બાનંદ બધું ખસવી નાખે. એ ભાષે છે માથે, જો ભાષે માં ના થાય તો આ ના થાય. એ ભાષે છે એટલા માટે એવું થાય. પણ તે તમે વહેલા વહેલા અમે પાછા મૂળ સ્વરૂપ આવવાનો પ્રયત્ન કરીએ તો અમુક વખત અમુક મિનિટો અમુક એ તો ખાસો પીરિયડ અંદર ઘૂસી જઈએ છીએ અમે પેલામાં. તો એ ભાષે તો હજી આનંદ ના આવે. હા તેનો ઉપાય શું રે? એનો ઉપાય નહીં, ભાષે ને એટલે જાગૃતિ વધારે વધારે રાખે ત્યાં. કે ભાષે એવું લાગવું જોઈએ કે આ ભાષે છે ખોટું કે તમે ઉડી જશે બાથેલું. તમને એમ ભાથે છે અને તમે ભાથેલું એમ કહો તો ઉડી જશે. પણ તમે કહો ના મને દેખાયું ત્યાંથી પણ પકડા છે. એવું આત્મા સ્વભાવ જેવો કલ્પ એવો થઈ જાય એવો છે. એવો કલ્પા એવો થઈ જાય. હું શુદ્ધ આત્મા છું એવી કલ્પના કરે પણ ક્યારે થાય? એ દશા થયા પછી શુદ્ધ આત્મા. નહીં તો એમને શુદ્ધ બોલાવી તો બધું વધારે વધારે વિટવા વિટલાય. એ ખરો આત્મા થઈને આત્મા બોલ કે છે. શું કે છે? શુદ્ધાત્મા થઈ મન બુદ્ધિ ચિત્તે આપણે સમજાય કે ખરેખર એક્ઝેક્ટ પર પામે છું ત્યાં સુધી આત્મા થઈને ખરો એક જ વખત બોલે. એક સેકન્ડ બહુ થઈ ગયું. તમને તો આ રીતે બોલ્યા છો. એક સેકન્ડ તો અમે તો વારે વારે બોલીએ છીએ પણ પેલો ફોર્સ આવે છે તે વખતે તો અમે તો એક વખતે નહીં એક સેકન્ડ નહીં. એવું તો દિવસમાં 30-40 મિનિટ બોલતા આવ્યું છું. પણ આ પેલો ફોર્સ આવીને ઉભો રહે તે વખતે તો આપણને આખી ઘુમરી ખબડાવી દે છે. હા એ તો આપણે જે તે ભાષે છે તેને જોયા કરીએ તો બધા સારું લાગે. બધા બરાબર છે. અમને કોઈ ભાષ્યમાં પરિણામ અમે જ એક ભાષ્યમાં પરિણામ છે. પણ એક તો એ અમારું ભાષું જુદું છે ને પેલા સામા જે પક્ષના જે વ્યક્તિઓ હોય ને એની જોડે તમારા વ્યવહાર નક્કર ભૂમિકા ઉપર રહેવાનું ને. તમે ભાષ્યમાન કહેશો ને એ ખરી જશે. ત્યાં તો ભાષ્યમાન પરિણામ અમારે જરૂર નથી આવતો. ચાલે જવું તો જતા રહેશે. એ આપણા ઉભા કરેલા છે. અમે અમારા ઉભા કરેલા પરિણામો ને અમે શુદ્ધાત્મા કહીએ તો દૂર થાય. પણ સામાએ અમારા વિશે નો અભિપ્રાય ઉભા કરેલા હોય ને પાછી તમારે જોવાનું. પણ અમારે વ્યવહાર ની ભૂમિકા ઉપર તો રહેવાનું ને. એવું તમારે જોવાનું નઈ. નઈ સામારી જોડે અમારે વ્યવહાર કરવો. તમારે કશું લેવા દેવા નથી. હિસાબ જ છે તમારે કરવાનો. એ છે બીજો કોઈ લેવા દેવા નથી. તો આખું જગત તો પારસ્પરિક સંબંધ થી જ ઉભું છે ને.
આખું જગત નો વ્યવહાર તો પારસ્પરિક સંબંધો થી જ ઉભો છે, પોતે જ બીજું કોઈ સંબંધ જ નથી. વધારે વધારે સંબંધ થી કલ્પના જ ના કરી, સંબંધ છે જ નહીં. નહીં તો રાતે બે વાગે આવીને ગાળ મળી જવાનો સંબંધ છે, બે બે વાગે આવીને પડી જશે. નહીં તો બીજી કઈ માંધવેર છે નહીં. આ તો તમે છે તે માંધવા જાવ વધારે વધારે તીર્થ થાય, એવું કઈ છે જ નહીં. હવાની પથારે નિરાતે હોય જાય છે અને તીકડે આપણે જઈએ ને તો મને ઉવા દે છે. અરે ભાઈ હું તમારો દીકરો હતા, દીકરો બીકરો ઘેર જાય છે અત્યારે મને ઉવા દે છે. ખબર પડે ને, એટલે હિસાબ મળશે. આપડે હિસાબ સમજી જાય કે આપડે જોડે આવો હિસાબ છે એ જલ્દી બંધી જાય સારું. અરે બે ચાર ચોપડી જાય તો જણાવે તમે કરી દેવા. અમે ઉપર જઈએ છીએ, નીચે પડીએ છીએ, બધા ભાષ્યમાન પરિણામ જ છે. ભાષ્યમાન પરિણામ જ છે. ભાષ્યમાન એટલા સુધી મેં તમને કહ્યું કે મન વતન કાયાના તમામ લેપાયમાન ભાવો થી હું સર્વથા નિલેપત છું. મન વિશે મન વતન કાયામાં જે વિચારો આવે છે તે મનના બધા તમામ પ્રાકૃત ગુણો છે. પ્રાકૃત પ્રાકૃત છે, સમજ પડે. પ્રાકૃત સ્વભાવ છે, તમારો સ્વભાવ નથી. અમારો બધી પૂતગલની બાજી છે. આ જે વિચારો આવે છે તેમાં આપણે ગુંજાઈ જઈએ તો શું થાય? તદ્દન તદ્દન જડ છે એ વિચારો આવે છે. અને પાછા આથમતા છે, ઉગતા હોય તો જણ ઠીક છે. આથમતા પાછા વિચાર ઉગતો હોય તો તમે આખો દળો રહેશે. આ લોકો ઘડી પછી જતા રહેવાના, જેને અસ્થિર ચડાય નથી એવા જતા રહેવાના. તેને આપણે દૂધ પીએ, ચા પીએ, એટલે પીવો ચા. લેપાયમાન ભાવ એટલે આપડે ના લેપાવું હોય તો લેપાયમાન કેમ નાખે. તો તમને નથી કરતા એવું લેપાયમાન ભાવ ખરાબ? તમને એવું કરે પછી ખરાબ. આપણે આપડે જાણીએ અને જોઈએ એમ તમે સમજી જાવ કે આયા પેલા લેપાયા રહે. મુસલમાન મોસાર વિચાર ક્યારે ભૂલાય નહી. જે માલ તમે ભર્યો છે તમારા હશે પુરણ ગલન છે. તમે જે પુરણ કર્યું છે ગલન થઈ રહ્યું છે એમાં તમને શું હરકત થઈ? ખાટો દૂધપાક ભર્યો છે, ખાટો દૂધપાક નીકળશે. જે ભર્યો એ નહીં પીવો. પેલો તમારો ખાતો તારા કે તમારો સારો પટલી કરે. અમારા ભાગીદાર હતા ને તે સરસ માં સરસ કેરી ને રસ હતો. સરસ કેરી ને તે પાસે દેશી અંબાની કેરી નો સરસ કે રસ હતો. તારે લીંબુ નીકળ્યું કઈ જતું. એ તો આ જગત આવું છે બધું. દરેક પ્રખંડ સુધી કોઈ મીઠું નાખે, કોઈ સાથે ભાઈ આપી ઓછ નાખે. હું તો એનો સ્વાદ બગડી જાય. ઊંઠે નતું રાખતો, મીઠું નતું રાખતો. જો સરસ કેરી હોય તો પછી ખાટી વાત નાખવું જ પડે. અમૃત જે કેરી હતી તો લીંબુ ની કેરી. હવે બધા લીંબુ નીચો ને જાય છે કે છે. અમારી કેરી ખાટી છે. હવે હવે તમે થોડી ખાટ બાટ નાખી આપો. જય સચ્ચિદાન. કાળની બલિહારી શ્રુત જ્ઞાની મનોહારી વીતરાગ થયા પૂર્વે કામ કાઢો સમભાવીનું મળવું તે નાનીઓનું એક સ્યાદવાદી પરમાં અનેકાંતે જેનો કરીએ ચિંતવ તેવો જ થઈ જાય. અનંતાનંત ગુણી સ્વભાવ
સ્વાધ્યાય દાદાજીના દર્શને જ્ઞાન જે સમજી જાય આત્મસ્પર્શી ઉલ્લાસે દાદાજી ઉઠઈ જાય નિરર્થક વાણીથી જ રાગ દ્વેષ બીજવાય આત્માર્થે સરસ્વતી સ્વાર્થક સ્વજ પાય સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મતમ જરૂર થશે કલમ શાહી પત્ર વિના ઉપાંગો ભેદ યજ્ઞે એક વાક્ય સમજી જતા નીંદ રૂન આવશે જગત કલ્યાણ વિના સૂઝ નહીં કશી હશે ચરમ ચોવીશીના સામટાર ખો પાહો મહા પદ્મસિમંધર સ્વામી ત્યાં વિચરતા હોય વર્ત તીર્થંકરી શાસન જોડ હોય બાવી તીર્થંકરો પરાક્રમ આલોકે કોય જ્યોતિ જળ હળ સ્વરૂપ નિર્ભય ભગવાન વિશ્વ કલ્યાણકારી જય દાદા સ્યાદવાદી પરમાણ અનેકાંતિયેકા જ્યોતિ ઝળ હળ સ્વરૂપ નિર્ભય ભગવાન વિશ્વ કલ્યાણ કરી જય